मॉर्निंग ऑल ऑफ यू। नाउ ओपन योर वर्कबुक पेज नंबर 59। तो आज आपने एक्सरसाइज 8 जोईशुं। मूळाक्षर ने ओळखो अने रंग पूरो। आइडेंटिफाई द लेटर एंड कलर इट। तो जो अहींया ज बधा लेटर्स आप्या छे अने सामे एने रिलेटेड मतलब पिक्चर आप्या छे અને એમાં આપણે જે લેટર છે એ આઈડેન્ટિફાય કરીને એમાં રંગ પૂરવાનો છે। નાવ સ્ટાર્ટ। જો આ કયો લેટર છે? વ। તો વ થી વડ, વ થી વરસાદ। જો આ વ છે ને, વ વડનો વ, વ વરસાદનો વ। એવી જ રીતે નેક્સ્ટ ર। તો ર રથનો ર, આ રથનું પિક્ચર છે અને આ શું આવ્યું પિક્ચર છે? રકાબી। તો ર રકાબીનો ર। તો જુઓ વ વડનો વ, વ વરસાદનો વ, ર ર રથનો ર, ર રકાબીનો ર। નેક્સ્ટ આ કયો લેટર છે? સ। તો સ થી સસલું, સસલાનું પિક્ચર છે ને, સ થી સસલું, આ સાઈનું પિક્ચર છે સગડી। કદાચ તમારામાંથી તમે આ નહીં જોયું, પણ જ્યારે પણ તમે કોઈ ગામડે જાઓ જ્યારે, તો ગામડામાં હજી પણ સગડીનો ઉપયોગ થાય છે। તો આ સેનું પિક્ચર છે સગડી, સ સગડીનું સ। નાવ નેક્સ્ટ દ। આ સેનું પિક્ચર છે દડાનું, તો દ દડાનો દ। પછી આ દફતર, ઇંગ્લિશમાં એને સ્કૂલ બેગ કહે છે અને ગુજરાતીમાં શું કહે છે? દફતર। તો ધ દફતરનો ધ। નાવ નેક્સ્ટ પેજ નંબર 60। જો એક્સરસાઇઝ નંબર 9, ચિત્ર સોરી અક્ષર ઓળખો, આઈડેન્ટિફાય ધ લેટર। તો જુઓ નંબર 1, વ ને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો। આઈડેન્ટિફાય વ એન્ડ સર્કલ ઇટ। તો જુઓ અહીંયા બધા લેટર્સ આપ્યા છે, તો આપણે હવે આઈડેન્ટિફાય કરવાનું છે કે વ ક્યાં છે, અને વ ને આઈડેન્ટિફાય કરીને તેના પર સર્કલ કરવાનું છે। નાવ સ્ટાર્ટ। જો આ શું છે? સ વ, તો નાવ સર્કલ, ર સ વ, નાવ સર્કલ, દ ર વ, તો વ ઉપર સર્કલ કરવાનું છે આફ્ટર સ દ। તો અહીંયા જેટલા વ છે તેના પર આપણે સર્કલ કર્યું। નેક્સ્ટ નંબર 2, ર ને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો। આઈડેન્ટિફાય ધ ર એન્ડ સર્કલ ઇટ। તો અહીંયા મૂળાક્ષરોમાં જે પણ ર છે તેના પર આપણે સર્કલ કરવાનું છે, વ સ ર, તો અહીંયા આપણે સર્કલ કરીશું। નાવ સોરી નેક્સ્ટ દ વ ર, ર ઉપર સર્કલ, સ ર, ર ઉપર સર્કલ, દ વ। નેક્સ્ટ નંબર 3, સ ને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો। આઈડેન્ટિફાય સ એન્ડ સર્કલ ઇટ। ર વ સ, તો સર્કલ કરીશું, દ ર સ, તો સ ઉપર સર્કલ કરીશું, વ દ સ, સ ઉપર સર્કલ, નેક્સ્ટ ર। એવી જ રીતે નંબર 4, દ ને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો। આઈડેન્ટિફાય ધ દ એન્ડ સર્કલ ઇટ। વ દ, તો દ ઉપર સર્કલ, ર સ દ, દ ઉપર સર્કલ, વ ર દ સ વ, દ ઉપર સર્કલ। નાવ નેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 10,
व र स द अक्षरों ने सर्कल करी दर्शावो। सर्कल द लेटर्स व र स द। तो अहीं जे लेटर्स आप्या छे एमां व र स अने द उपर आपने सर्कल करवानुं छे। नाउ स्टार्ट। जो व तो व मां अहीं गाड़ी व र तो व उपर आपने सर्कल करीशुं। अहीं न व तो व उपर सर्कल। अहीं व र स व उपर सर्कल। एवी ज रीते अहीं પણ આ જે વ છે તેના પર આપણે સર્કલ કરીશું। નેક્સ્ટ ર તો જુઓ ન ર નામ સર્કલ। દ ર તો આ ર ઉપર સર્કલ। સ ર સ તો ર ઉપર સર્કલ કરીશું। ર સ મ ર ઉપર સર્કલ। એવી જ રીતે અહીંયા સ ને આઈડેન્ટિફાઈ કરી સ ઉપર સર્કલ કરવાનું છે। જુઓ અહીંયા આપણે સ ઉપર સર્કલ કર્યું, અહીંયા કર્યું સ ઉપર, અહીંયા સ ઉપર સર્કલ અને અહીંયા પણ સ ઉપર સર્કલ કર્યું। એવી જ રીતે અહીંયા દ દા દ તો દ ઉપર આપણે સર્કલ કરીશું। નેક્સ્ટ સા દ તો દ ઉપર સર્કલ। વાદળ દ ઉપર સર્કલ। દરદ તો દ ઉપર સર્કલ। તો તમને સમજમાં આવ્યું ને કે લેટર્સને આઈડેન્ટિફાઈ કરી તેના પર આપણે સર્કલ કરવાનું છે। નાવ નેક્સ્ટ શબ્દોમાંથી ર દ વ સ અક્ષર શોધો અને સર્કલમાં દર્શાવેલો રંગ પૂરો। ફાઇન્ડ ધ લેટર્સ ર દ વ સ ફ્રોમ ધ વર્ડ્સ એન્ડ કલર ઇન સર્કલ। તો જુઓ અહીંયા લેટર્સ આપ્યા છે અને એ લેટર્સમાં જે રંગ છે તો સામે આપેલા જે શબ્દો છે એમાંથી એ લેટર્સને આઈડેન્ટિફાઈ કરવાનું છે લેટરને અને સામે એ જ રંગ પૂરવાનો છે। નાવ જુઓ આ કયો છે અક્ષર ર તો કયો રંગ છે એમાં લાલ। તો આપણે અહીંયા જે શબ્દો આપ્યા છે તેમાંથી રને આઈડેન્ટિફાઈ કરીને તેની સામે આપેલા સર્કલમાં લાલ રંગ પૂરવાનો છે। તો જુઓ દાદા સામાન ગરજ તો એમાં ર નથી તો અહીંયા જુઓ રમત તો ર છે આમાં તો આપણે ત્યાં આપેલા સર્કલમાં લાલ રંગ પૂરીશું। એવી જ રીતે અહીંયા જુઓ દ તો દમાં કયો રંગ પૂરેલો છે લીલો તો આપણે અહીંયા દને આઈડેન્ટિફાઈ કરવાનું છે। તો જુઓ વન ગાજર નરમ ભરત તો અહીંયા જે ચાર શબ્દો આપ્યા છે તેમાંથી દ અક્ષર નથી તો અહીંયા આપણે લીલો રંગ પૂરીશું નહીં। એવી જ રીતે વ વમાં કયો રંગ પૂરેલો છે પીળો તો આપણે અહીંયા ઘડી વ આઈડેન્ટિફાઈ કરવાનું છે। તો જુઓ વહાણ વ છે તો તેની સામે આપેલા સર્કલમાં આપણે પીળો રંગ પૂરીશું। એવી જ રીતે સ એમાં કયો રંગ પૂરેલો છે વાદળી તો આપણે અહીંયા જુઓ સને આઈડેન્ટિફાઈ કરીશું સાગર તો સ છે તો તેની સામે આપેલા સર્કલમાં આપણે વાદળી રંગ પૂરીશું। નાવ નેક્સ્ટ પેજ નંબર 61 એક્સરસાઇઝ 12 શબ્દો બનાવો ફોર્મ વર્ડ એન્ડ એક્ઝામ્પલ ઇટ ગીવન। તો જુઓ આપણે અહીંયા ગાડી ઉપર ઓપ્શન આપ્યા છે એમાં જે શબ્દો આપ્યા છે એ આપણે અહીંયા ગાડી બનાવવાના છે પઝલ ટાઈપ છે। તો જુઓ પહેલાં શું છે વ ર સ તો અહીંયા જુઓ વ ર સ આપણને એક્ઝામ્પલ તરીકે એકાશ આપ્યું છે તો બની ગયું વ ર સ તો આપણે આ રીતે તેને અંડરલાઈન કરીશું। નેક્સ્ટ સ ર સ તો જુઓ ક્યાં છે સ ર સ તો આ રીતે અલગ અલગ કલરથી આપણે તેને બોક્સ બનાવી દઈશું ને બોક્સમાં એ શબ્દ આવી જશે તો એકદમ ક્રિએટ થશે સ ર સ। નેક્સ્ટ દ ર દ તો જુઓ દ ર દ એવી જ રીતે
वरद वरद। तो एने आपणे कलर अलग अलग कलर थी आ रीते बॉक्स बनावी दईसु। दर दर वद वद रव रव वस वस। नाउ नेक्स्ट एक्सरसाइज नंबर 13 मोटी थी वाँचो, रीड अलाउड। नम रा सॉरी जम मग वन जग मन राज मान गान वान जान सान वैर देव मैना रमी जमी नमी रेसा नेस मेद सेज सैर दान। आ बदा मात्रा वगरना शब्दों छे, आ आनी मात्रा वाला शब्दों छे, अरे सॉरी काना वाला शब्दों छे, आ एक मात्रा वाला शब्दों छे, अने आ काना अने मात्रा वाला शब्दों छे, बे अक्षरना शब्दों आपने जोया। नाउ नेक्स्ट। नाउ एक्सरसाइज नंबर 14 नीचेना वाक्यों में ज्यां व र स द आवे त्यां सर्कल नी निशानी करो। सर्कल द लेटर्स व र स द इन द फॉलोइंग सेंटेंस। एन एक्जाम्पल इज गीवन। तो जो अहीं आपने एक एक्जाम्पल आप्यु छे द अने ग, तो आपणे अहीं सर्कल करीशुं। जो वरसाद वरसे छे तो व र अने द, आपणे अहीं भले सज कानावाळो छे पण आपणे अहीं सर्कल करवानुं छे। अहीं तो एटलुं सज कह्युं छे पण आपणे कानावाळो अक्षर होय ए पण आपणे लईशुं। तो व र सा द तो सर्कल। नंबर 3 तळाव छलके छे तो तेमां व क्यां छे तो व ऊपर आपणे सर्कल कर्युं। दादा मलके छे दा दा सर्कल करवानुं छे। मोर टवके छे तो र ऊपर आपणे सर्कल कर्युं। एवी ज रीते अहींया સસલું સરસ છે સ સ સ સ આપણે સર્કલ કરીશું। ઉંદર ઉદાસ છે તો અહીંયા આપણે દ ર અને દ અને સ ઉપર સર્કલ કર્યું। મગન મરત છે તો ર અને દ ઉપર આપણે સર્કલ કર્યું। રમણ રમત રમે છે તો ર ઉપર અને ર ઉપર સર્કલ કર્યું। એવી જ રીતે દ ર જી કપડાં સીવે છે તો દ ઉપર સર્કલ, ર ઉપર અને સ ને ઈની માત્રા છે આપણે સ ઉપર પણ સર્કલ કર્યું છે। તો તમને સમજમાં આવી કે ને આપણે બધા આજે લેટર્સ આઈડેન્ટિફાય કરતા શીખ્યા? તો તમને સમજમાં આવી ગયું ને? ઓકે બાય।